ડીસા શહેરમાં તંત્રમાં કેટલી હદે અંધારપટ છવાયો છે તેનું એક વધુ ઉદાહરણ છે ડીસા શહેરમાં આવેલ શિવનગર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી છે ત્યારે ડીસા શહેરના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં ગરીબ અને મજદૂર લોકો રહે છે અને આવા વિસ્તારોમાં ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે જ્યારે કે ડીસા શહેરમાં આવેલ શિવનગર વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યા રોજની બની ગઈ છે તમે તસવીરોમાં જે ગટરો જોઈ રહ્યા છો તે ગટરો તૂટી જવાના કારણે ગટરોનું પાણી ઉભરાઈને રોડ રસ્તા પર રેલાઈ રહ્યું છે તેમજ આ ગટરોમાંથી અસહ્ય દુર્ગંધ અને ગંદકી વચ્ચે લોકોની અવર રહે છે શિવનગર વિસ્તારમાં વારંવાર ઉભરાતી ગટરોના કારણે રહીશો દ્વારા વારંવાર પાલિકાને રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પાલિકા તરફથી કોઈ સફાઈ કર્મી આ ગટરો સાફ સફાઈ કરવા કોઈ ફરકતું નથી હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી ગટરોના ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે તેમજ રોડ રસ્તા ઉપર ભરાઈ રહેતા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને ઘરોમાં નળના દૂષિત પાણી આવવાની ફરિયાદોની વચ્ચે લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તારની સમસ્યા રોજની બની ગઈ છે તેવામાં વરસાદી ઋતુ ચાલી રહી છે ત્યારે આ વિસ્તારમાં આવેલી ગટરોની સમયસર સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે